તે પરે જવાનું સૂત્ર છે. સૂત્ર ઓફ ટ્રાન્સેન્ડન્સ. તો આ પણ નિર્ભયતાની સ્થિતિ તરફ દોરી જાય છે. ઓર ફિયરલેસનેસ. જો તમે એટલા બધા ભૌતિક નથી તો તમારામાં બહુ ભય નથી, પણ દેવી સૂત્ર એક રક્ષણ જેવું વધારે છે. યોગનું આખું વિજ્ઞાન પોતે જ સૂત્રોના સ્વરૂપમાં આવરી લેવામાં આવ્યું છે, જુદા જુદા પ્રકારના સૂત્રોમાં. 200થી વધુ સૂત્રો યોગિક જ્ઞાનનો આખો મુખ્ય ભાગ બનાવે છે. તો જ્યારે તેઓ તે સંદર્ભમાં સૂત્રો કહે છે ત્યારે તેઓ બસ મૂળભૂત વસ્તુની વાત કરતા હોય છે. જ્યારે યોગ સૂત્રો, જ્યારે આપણે યોગ સૂત્રો કહીએ છીએ ત્યારે પતંજલિ, જ્યારે પતંજલિએ એક રીતે યોગ સૂત્રોને એકત્રિત કર્યા. સૂત્ર એટલે એક દોરો. તેમણે બસ એક દોરો આપ્યો. માળાને બનાવવાની જવાબદારી, એની નિપુણતા અને કલાત્મકતા તેમણે જે તે ગુરુઓ પર છોડી દીધી. સૂત્ર એક જ છે, દોરો એક જ છે, પણ તમે તેમાંથી જે પ્રકારની માળા બનાવો છો તે જુદી છે. દોરા વગર ક્યારેય કોઈ માળા ન હોઈ શકે, પણ કોઈ પણ ક્યારે દોરાને પહેરવા માટે કોઈ માળા નથી પહેરતું. તેઓ તેમાં રહેલા ફૂલો માટે માળા પહેરે છે. તમે તેમાં ફૂલો પરોવી શકો, મણકા પરોવી શકો, મોતી પરોવી શકો, હીરા પરોવી શકો છો, પણ દોરા વિના કોઈ માળા નથી. પણ તમે ક્યારે કોઈ દોરા માટે માળા નથી પહેરતા. દોરો મહત્વનો છે, પણ તે એવું નથી કે તે પોતે કામનો નથી, તે તેના પોતાનામાં જ એક હેતુ નથી. તો આપણને દોરાનો ઉપયોગ કરવાની બીજી ઘણી રીતો મળી છે. તમે મંગલસૂત્ર વિશે સાંભળ્યું છે? તમે તે પહેર્યું છે? જો તે યોગ્ય રીતે કરવામાં આવ્યું હોત તો હેતુ બે જીવોને એક તરીકે બાંધવાનો હતો. વિચાર તે હતો. આજે તે બસ એક વિધિ બની ગયું છે, તે બીજી વાત છે. પણ જો કોઈ એવું છે જે આ કેવી રીતે કરવું તે જાણે છે, તો તમે બે ડીએનએને એવી રીતે ભેળવો છો કે તેમને ઊર્જાની રીતે જુદા નથી કરી શકાતા. પછી ભલે ગમે તે થાય, ઘણી વસ્તુઓ થઈ શકે છે જીવન દરમિયાન. તમે મોટી બાબતો પર ઝઘડો કે નાની વાતો માટે ઝઘડો, પણ તમે જુદા નથી થઈ શકતા, કેમ કે ઉર્જાઓ અમુક ખાસ રીતે બંધાયેલી છે. તમારે જાતને તોડી નાખવી પડશે એકબીજાથી દૂર જવા માટે. બીજી કોઈ રીત નથી. તે કંઈ તમારા કપડાં ઉતારવા જેવું નથી, તે તમારી ચામડી ઉતારવા જેવું છે. હવે અભય સૂત્ર તમને બાંધી રાખવા માટે નથી બનાવાયું. સૂત્રો બે પ્રકારના છે, બંનેને અભય સૂત્ર કહેવામાં આવે છે. જે ઓળખાય છે અભય સૂત્ર તરીકે તે દેવીના સૂત્ર માટે વધુ યોગ્ય છે, જેનો રંગ લાલ છે. જ્યારે તમે બીજા પ્રકારનું સૂત્ર મેળવો છો જે પંચભૂત આરાધના માટે વપરાય છે, જે ધ્યાનલિંગ સાથે જોડાયેલું છે, તો તે તમારા અસ્તિત્વના ચોક્કસ પરિમાણોને વધારવા માટે હોય છે, મૂળભૂત રીતે આધ્યાત્મિક પરિમાણને વધારવા માટે.
તો પછી તેને કેમ અભય સૂત્ર કહેવાય છે? તમે આ સમજો, ભય એટલે ડર. ભયનો આધાર તમારી ભૌતિકતા છે. જો તમે ભૌતિક ન હોત તો શું તમને ભય હોત? હોતે નહીં. તે ભૌતિકતાની સીમાઓ છે જે ભયનું કારણ બને છે. જો તમે જરાય ભૌતિક ન હોત તો તમને કોઈ પણ વસ્તુનો ભય લાગતો ન હોત, બરાબર ને? તો તે સંદર્ભમાં તે અભય છે. પણ મૂળભૂત રીતે તે પરે જવાનું સૂત્ર છે. પણ અમે ઘણા બધા નામો વાપરવા નહોતા માંગતા. તમે મૂંઝાઈ જશો. તો આ પણ નિર્ભયતાની સ્થિતિ તરફ દોરી જાય છે, અથવા નિર્ભયતા તરફ. આપણે આને નિર્ભય સૂત્ર કહીશું, તેને અભય સૂત્ર કહીશું. તે એક રક્ષણ જેવું વધારે છે. આ તમે જે છો તેના આધ્યાત્મિક પરિમાણને વધારવા માટે છે, જેથી તમે ઓછા ભૌતિક બનો. જો તમે એટલા બધા ભૌતિક નથી તો તમારામાં બહુ ભય નથી. પણ દેવી સૂત્ર એક રક્ષણ જેવું વધારે છે. ચોરથી બચવાના આ બે રસ્તાઓ છે. જો તમને હંમેશા ડર હોય કે કોઈ ચોર તમારા ઘરમાં આવીને ચોરી કરી શકે, એક રસ્તો છે બહાર એક ચોકીદારને રાખવો. બીજી રીત એ છે કે ઘરમાં કંઈ પણ ન રાખો અને કોઈ નહીં આવે. જો તમે તેને બોલાવશો તો પણ નહીં આવે, તે બીજે ક્યાંક જશે. આ તેમની રીત છે. કંઈ નથી એટલે ત્યાં કોઈ નહીં આવે, એટલે નિર્ભય. ત્યાં તમે ચોકીદાર રાખવા માગો છો, તમારી પાસે હજુ પણ એવી વસ્તુઓ છે જેને તમે સુરક્ષિત રાખવા માગો છો. હું જોઉં છું, મને ઘણા બધા હા દેખાય છે જેમની પાસે બંને છે, તે સારું છે. તો તેનો નિકાલ કેવી રીતે કરવો? તમે તેને ઓછામાં ઓછા 40 દિવસ સુધી પહેરી શકો છો. જો તમે સાબુ ના વાપરતા હો, વધારે પડતો સાબુ, તો તે ઘણા વધુ સમય સુધી ચાલશે. જો તમે વધુ સાબુ વાપરો છો તો તે ઓછામાં ઓછા 40 દિવસ સુધી જીવંત રહેશે. જો તમે ઠંડા પાણીનો ઉપયોગ કરો છો તો તે વધુ લાંબો સમય સુધી ચાલશે. જો તમે ગરમ પાણીથી નહાવ છો તો તે ઓછામાં ઓછા 40 દિવસ સુધી ચાલશે. જો દોરો તેની દ્રઢતા જાળવી રાખે છે તો તે તેની ઊર્જા જાળવી રાખશે. તો ક્યાંક 40-60 દિવસની વચ્ચે, જો તે બસ દોરો બની ગયો હોય તો દોરો પહેરીને ફરવાનો કોઈ અર્થ નથી. તો તમે તેને ઉતારી શકો છો અને તેને એવી જગ્યાએ મૂકો જ્યાં તે સરળતાથી વિલીન થઈ જાય. સામાન્ય રીતે પરંપરા એ છે કે છોડની નજીક એક નાનકડો ખાડો ખોદવો અને તેને દાટો, જેથી તેને પાણી મળતું રહે, અને 3 દિવસમાં જ તે ગાયબ થઈ જાય. તે કોઈ બીજાના હાથમાં ન આવવો જોઈએ, તે બહુ મહત્વનું છે. કંઈક એવું છે જે તમારા શરીર સાથે ગાઢ રીતે જોડાયેલું હતું. એક રીતે લગ્ન થયા છે તમારી અને દેવી વચ્ચે, તમારી અને ધ્યાનલિંગ વચ્ચે, નાના પાયે લગ્ન. જ્યારે તેવું થયું હોય ત્યારે તે શ્રેષ્ઠ છે કે તે બીજાના હાથમાં ન આવવું જોઈએ. જો તેઓ તેનો ઉપયોગ જાણતા હોય તો તેઓ તમને નુકસાન કરી શકે છે, એટલે તમારે તેને હંમેશા દાટી દેવો જોઈએ. જો તમારી પાસે દાટવાની જગ્યા ન હોય તો તેને બાળી નાખો. તમે તેને બાળીને રાખ લઈ શકો છો અને તેને તમારા વિશુદ્ધિ ચક્રથી લઈને નીચે તમારા શરીર પર લગાવી શકો છો. સરળ રીત છે, નહીતર તમે તેને દાટી દો.